ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 9 એપ્રિલ મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગર આવી રહ્યા છે. બુધવારે સાંજે 6 કલાકે પ્રણામી મેદાનમાં તેઓ જનસભા કરશે. અચાનક મુખ્યમંત્રીનો કાર્યક્રમ જાહેર થતાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. જામનગર લોકસભા બેઠક માટે કુલ 34 ફોર્મ ભરાયા હતા, જે પૈકી 6 ફોર્મ પરત ખેંચાયા છે. હવે કુલ 28 ઉમેદવારો વચ્ચે જંગ થશે, જેમાં ભાજપના પૂનમબેન માડમ તથા કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયા ચર્ચિત નામ છે. કુલ 25 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે પણ 15 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના રાઘવજી પટેલ અને કોંગ્રેસના જયંતિભાઈ સભાયા ચર્ચિત નામ છે. કુલ 13 અપક્ષો પણ વિધાનસભાની ચૂંટણી લડશે. જામનગર સેવા સદનમાં આજે બબાલ થઈ હતી. એક યુવકે કર્મચારીને ફડાકો માર્યાના અહેવાલ છે. યુવક આવકનો દાખલો કઢાવવા આવ્યો હતો. તેને કલાકો કતારમાં ઊભા રહ્યા પછી પણ દાખલો મળ્યો ન હતો. આથી ક્રોધિત યુવકે ઓપરેટરને ફડાકો મારી દીધો હતો. આ ઘટના પછી ઉચ્ચ અધિકારીની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો. જામનગરમાં જીજી હોસ્પિટલ પાસેની બેંક ઓફ ઇન્ડિયામાં 35 લાખની ચોરી થઈ છે. આ અંગે બેંકના પટ્ટાવાળા આશીષ એમ બુદ્ધભટ્ટી વિરુદ્ધ ફરિયાદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પટ્ટાવાળાની ચોરી ઝડપાઈ છે. જામ્યુકોએ આડેધડ પાર્કિંગ સામે દંડાત્મક કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. 2-વ્હીલર વાહન ચાલકોને આડેધડ પાર્કિંગનો રૂપિયા 120 દંડ થશે. 3-વ્હીલરનો રૂપિયા 1200 તથા 4-વ્હીલનો રૂપિયા 2400 દંડ થશે. બસ ખટારા જેવા મોટા વાહનો પાસેથી રૂપિયા 6000 દંડ વસૂલાશે. ગુજરાત કિસાન કોંગ્રેસે પાક વીમાના મુદ્દે અનોખો વિરોધ કર્યો છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ખેતી નિયામકની કચેરીમાં રાતવાસો કર્યો હતો. તેમની સાથે ધારાસભ્યો ચિરાગ કાલરિયા, ઋત્વિક મકવાણા, બ્રિજેશ મેરની વગેરે જોડાયા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.